ગુડ મોર્નિંગ દેવા, જય શ્રી કૃષ્ણ બેટા, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ બધાને. આજે 1st ઓક્ટોબર છે અને દેવમના બર્થડે ને હવે હાઉ મેની ડેઝ લેફ્ટ? 7. 1 વીક ટુ ગો. અને હવે દેવમ છે ને ડબલ ડિજિટમાં એનો બર્થડે આવવાનો છે. ઓ માય ગોડ, આઈ કાન્ટ બિલીવ કે તું કેટલો જલ્દી જલ્દી ગ્રો થાય છે મારો દીકરો. હે દેવમ છે ને 10 યર્સનો પૂરો થવાનો છે અને હું બિલીવ નથી કરી શકતી કેટલો નાનો એવું હતું. સાવ 1 કિલો વેઇટ હતું દેવમનું અને એમાંથી અત્યારે જો 10 વર્ષનો છોકરો જો આ ગટુડું મારું ઓલમોસ્ટ 10. 8 ઓક્ટોબર દેવમનો બર્થડે છે. મારો એક્ચ્યુઅલ બર્થડે આમ નથી, 7 દિવસ, 2 મંથ. મને પૂછે ઘણી વખત તો એને ખબર છે કે 7 મંથ આવેલો છે ને તેનો 1 કિલો વેઇટ હતું. અને એ હોસ્પિટલમાંથી ઘરે જયારે આવે ને ડિસ્ચાર્જ થઈને પછી કંઈક 2 કિલો 700 ગ્રામનો થઈ ગયો હતો દીપમ. ફૂલ ટર્મ બેબી હતું. પછી કાંગારૂ ટાઈપ એમાં અંદર ફિટ થઈ જતો હતો એટલો નાનો હતો દેવમ સાવ. અને અત્યારે જો આ છોકરો બિગ બોય બની ગયો છે. અને જો અત્યારમાં છે ને દેવમ માટે હું સેન્ડવીચ બનાવું છું, વેજીટેબલ સેન્ડવીચ. તેમાં મેં લીધું છે કેરેટ, કેપ્સિકમ, પછી આપણે જ્યાં શેઝવાન આવે છે ને એ ચીઝ નાખી દીધું છે અંદર, બ્લેક પેપર છે અને ચીલી ફ્લેક્સ. અને બીજો એક આ નોર્મલ આપણો જે કેચઅપ હોય ને એ પણ મેં યુઝ કર્યો છે. અને થોડો આ સ્પાઇસી વાળો, કારણ કે આ દેવામને મારે સ્પાઇસી ગમે એટલે. તો બધું મિક્સ કરી અને થોડું સોલ્ટ એડ કરીશ અને પછી સેન્ડવિચમાં પેલું લગાવી અને બટર બે બાજુ લગાવી અને ટોસ્ટ કરી દઈશ એને. કારણ કે હું બધું અલગ અલગ મૂકું નહીં, એવો એટલો બધો ટાઈમ એના ના છે ને. મજા આવે બધું એક સરખો મસાલો મિક્સ થઈ જાય ને તો વધારે મજા આવે. ગ્રીલ છે પણ અત્યારે હું ઉતારતી નથી, નોનસ્ટિક પેનમાં જ હું કરી દઉં છું દેવાની. નોર્મલી ગ્રીલમાંય કરીએ એ સરસ લાગે. ચાલો હું ફટાફટ બનાવી લઉં. દેવાને મૂકવા જાઉં છું. મૂકીને આવી ના છે, બહુ બધું કામ છે. પહેલાં મેં દેવાને સ્કૂલે મૂકી અને પછી મારું કામ સ્ટાર્ટ કરીશ. કારણ કે પછી કાલથી તો હું પણ સલૂન ઉપર હશે તો પછી ટાઈમ નહીં મળે. એટલે આજે જેટલા કામ હોય એટલા પૂરા કરી દઈશ. માતાજીનો ગરબો ને બધું સરસ રેડી કરીને રાખીશ. અને ગુરુવારથી નવરાત્રી શરૂ થાય છે ને તો ગુરુવારે પછી માતાજીનો ગરબો સરસ સ્થાપના કરી દેવાય. એટલે આજે ઓવરઓલ ઠંડુ બહુ નથી ને એમ, કાલ જેટલું, કાલે તો બહુ જ ઠંડી હતી, બહુ જ. રાત્રે તમે બહાર નીકળે ને એટલી ઊંડી હતી ને ઠંડી. દેવામાં ઠંડી નહીં લાગતી, તો બ્રિટિશ બોર્ન છે ને એટલે અમને તો લાગે ઠંડી બેટા. મારી પાસે જો માતાજીનો આ ગરબો છે ત્રાંબાનો, અત્યારે હું સરસ એને ઘસી અને રેડી કરી દઉં. આમાં અંદર છે ને આ રીતનું આવે કોડિયું, જો એટલે ઇઝી થઈ જાય. તમને આમ હાથ બળે નહીં આપણો. તમે માતાજીનો ગરબો જ્યારે કરો સ્થાપના, ત્યારે તમે શું મૂકો નીચે સ્થાપના કરતી વખતે? સાથીઓ બનાવો કે શું કરો એ મને કહેજો. કે કપડું નીચે મૂકો લાલ કલરનું ને એ રીતે. મારી પાસે બાજર તો નથી પણ હું શું કરું, એમાં મારી પાસે લાલ કપડું છે ને તો એ પાથરું અને એના ઉપર ઘઉં મૂકું અને એના ઉપર માતાજીનો ગરબો મૂકું. તમે શું કરો એ મને કહેજો, તો મને પણ કંઈક અલગ આઈડિયા આવે. કંઈ બીજું તમે કરતા હોય ને તો કહી દેજો મને વિડીયો દ્વારા. તો ગુરુવારે જ્યારે હું કરું સ્થાપના ત્યારે મને ખબર હોય કંઈક બીજી રીતે કરવાનું તો હું એ રીતે કરીશ. તો પ્લીઝ મને કહેજો. માતાજીનો ગરબો સરસ રેડી કરી દીધો છે મેં. પીતાંબરીથી ઘસ્યો છે એટલે સરસ થઈ ગયો, ફટાફટ ક્લીન થઈ જાય. તો ગઈકાલે છે ને મેં મારા કપડાંનું શોર્ટ આઉટ કર્યું નવરાત્રિના, અને આજે છે ને દેવમ અને પર્યંગનું. એ બંને તો આવવાના નથી નવરાત્રિમાં, પણ ક્યારેક મે બી આવે તો મેં બધું રેડી કરીને રાખું. અને દેવમના બર્થડેમાં અમે એવું નક્કી કરીએ છીએ કે એક વખત કુર્તા બધા પહેરશું, એટલે ઇન્ડિયન આપણા ટ્રેડિશનલ, કારણ કે નવરાત્રિ છે તો ઓબ્વિયસલી વેસ્ટર્ન ડ્રેસ નથી પહેરવું. આપણે નવરાત્રિનું થીમ કંઈક રાખીશું અમે. તો હવે જોઈએ, હજી કંઈ ડિસાઈડ નથી કર્યું કે એક્ઝેક્ટલી અમે શું કરવાના છીએ એ, પણ પ્લાનિંગ તો એવો જ છે મારો કે ઇન્ડિયન આઉટફિટ પહેરીશું એમ. લેટ્સ સી હવે શું કરીએ. લાસ્ટ ટાઈમ દેવમની બર્થડે પાર્ટી હતી ને
ત્યારે અમારે થીમ હતી સ્કૂલ યુનિફોર્મની, બહુ જ મજા આવી હતી. બધા એટલા સરસ ડ્રેસઅપ કર્યું હતું ને, એટલી બધી પ્રોફેસર ને સ્ટુડન્ટ ને ટીચર ને બહુ જ મજા આવી હતી. બધાએ લગભગ બ્લેક એન્ડ વ્હાઇટમાં હતા, પણ અમે બધા ગર્લ્સ છે ને, મેં તો હું પ્રોફેસરમાં રહી હતી કારણ કે મને પછી એટલો બધો ચોટલા ને હું વાળવાનો ટાઈમ નહોતો. એટલે બાકી ભૂમિ, અસ્મિતા ભાભી, મારી ફ્રેન્ડ નિરાલી, બધા તો પ્રોપર ઇન્ડિયન પેલામાં હતા, આપણે જે સ્કૂલ યુનિફોર્મ હોય ને એમાં, અને આશાબેન ને બધા જ. બહુ જ મજા આવી હતી અમને લોકોને ત્યારે પણ. તો હવે જોઈએ આ વખતનું શું છે. અમારું એક્ઝેક્ટલી હજી ખબર નક્કી નથી કર્યું, એટલે કંઈક કરીએ એટલે પછી તમારી જોડે શેર કરીશું. આ વખતે લાસ્ટ ટાઈમ બર્થડેનો, દેવમનો બર્થડેનો વિડીયો છે ને, અમે નહોતા બનાવી શક્યા, તો એ મારી પાસે થોડી ક્લિપ છે, જોઈશ. મને જો કંઈક સેટિંગ થતું હશે ને તો એ ક્લિપ જરૂરથી તમારા લોકો સાથે હું શેર કરીશ. તમે મને કમેન્ટમાં જણાવજો કે તમને એ ક્લિપ જોવી છે બર્થડેવાળી, તો હું ચોક્કસ શેર કરીશ તમારા લોકો સાથે જો મારી પાસે અવેલેબલ હશે ને તો. જો મારા બેડરૂમમાંથી આ વ્યૂ કેટલો સરસ આવે છે. અને આજે છે ને બહુ જ, એટલે બહુ જ ક્લાઉડી વેધર છે. અને હું છે ને મારા કુરિયરની ક્યારની રાહ જોઈ રહી છું. અહીંયા બેડરૂમમાં છું ને તો હું નીચે જોતી રહું છું કે કુરિયર આવીને જતું ના રે. આઈ ડોન્ટ નો ક્યારે આવશે. હવે વરસાદે જો છોકરાઓને છે ને સ્કૂલેથી લેવા જવાના ટાઈમે જ હોય, બરાબર વરસાદ પડે છે અત્યારે. વેધર એટલું બકવાસ થઈ ગયું છે ને અત્યારે. અમારે અહીંયા નવરાત્રિમાં વરસાદ બતાવે જ છે, ઇન્ડિયામાં તો છે જ, અમારે અહીંયા બતાવે છે. એટલે ચણિયા ચોળી પહેરીને જ્યારે જવાનું થાય ને ત્યારે હાલત ખરાબ થઈ જાય. અહીંયા પણ એટલું સારું કે અહીંયા બહુ જ વરસાદ પડે ને તો તમને પાણી ભરાયેલું એટલું બધું હોય નહીં, એટલે ચાલી જાય. આપણે ત્યાં છે ને પાણી બહુ ભરાય છે ઇન્ડિયામાં, એટલે થોડું તકલીફ પડી જાય. અહીંયા જો સવારથી એમ તો આવે જ છે વરસાદ, વચ્ચે સ્ટોપ થઈ ગયો પણ પાણી ક્યાંય ભરાયેલું ના હોય. ગઈકાલે જો દાડમ લાવી હતી ને, બહારથી બહુ મસ્ત રેડ કલર હતો, એટલે મેં કીધું ખબર નહીં લઈ લઉં, પણ અંદર કેવું હશે નહોતી ખબર, પણ સરસ છે જો, એકદમ રેડ ચટાકેદાર. જેમ ત્યાં નથી મૂકવાનું, ઉપર મૂકી દે બેટા. અત્યારે છે ને હું દેવમને સ્કૂલેથી પિક કરવા ગઈ ને, ત્યારે બધી મમ્સ હોય જોડે, થોડી વાર હોય એટલે અમે ખબર ને, આપણે ઇન્ડિયન હોઈએ એટલે વાતો તો આપણને ખૂટે જ નહીં ક્યારેય. તો અમે બધા વાતો કરતા હતા બેઠા, કે હવે નવરાત્રિ છે અને આટલો બધો વરસાદ છે તો બધા ઇન્ડિયામાં આવી, તો એટલી બધી જગ્યાએ પાણી ભરાયેલા છે ગ્રાઉન્ડમાં ને એમાં, તો કેવી રીતે નવરાત્રિ રમશે એમ. એટલે મેં કીધું કે આપણે તો ઇન્ડિયામાં જ્યારે અમે લોકો હતા ને ભણતા ને સ્કૂલમાં, ત્યારે બહુ જ વરસાદ આવે ને તો પેલું શું કહેવાય, નીચેથી લોકો ઓફિસમાંથી અનાઉન્સ કરે કે આજે તમને એક ક્લાસ અર્લી જવા દેવામાં આવશે. ઓ માય ગોડ, એ જે ખુશી હતી ઘરે જવાની અર્લી, એ હું એકેય શબ્દોમાં શું કે વર્ણવી ના શકાય, એટલી બધી ખુશી થાય આપણને. અચાનક આપણને ખબર હોય કે બધા ક્લાસ અટેન્ડ કરવાના છે, પણ નીચેથી ઓફિસમાંથી અનાઉન્સ થાય કે તમને આજે વરસાદ બહુ છે, બધે પાણી ભરાઈ ગયા છે, એટલે તમને એક ક્લાસ અર્લી જવા દેવામાં આવશે, તો એટલી મજા આવે. અને અહીંયા અમારા છોકરાઓને ઘરે અર્લી ના આવવું, એ લોકોને તો સ્કૂલમાં જ રહેવું હોય, એટલો ડિફરન્સ છે અહીંયાની સ્કૂલમાં અને ઇન્ડિયામાં. આપણે ઇન્ડિયામાં ખરેખર મજા આવતી. અને મેં સર્વોદયમાંથી છે ને 1-10 હું સર્વોદયમાં ભણી છું, તો ત્યારે તો પેલું શું કહેવાય, મને એક્ઝેક્ટલી હું ભૂલી ગઈ છું, આપણે અમે લોકો જ્યારે અમે બાપુનગરમાં જ રહેતા, એટલે બાપુનગર ઘંટી સ્ટેન્ડ પાસે, તો સમજુબાથી આપણે જ્યારે વોક કરીને જવાનું હોય ને સ્કૂલેથી ઘરે, તો રસ્તામાં વચ્ચે છે ને બધા પાણી ભરાયેલા હોય, અને ક્યારેક ક્યારેક તો ગોઠણ સુધીના પાણી હોય, અને આપણે તો ગટોરોય ખુલ્લી હોય જ્યારે નાના હતા ને ત્યારની વાત કરું છું અમે લોકો. એટલે ખબર ને આપણને મમ્મી પપ્પા એમ કે ધ્યાન રાખીને આવજો, ધ્યાન આપણને કોઈ લેવા મૂકવા અમને આવતું નહીં. ત્યારે બહુ જ નાના હતા ત્યારે મમ્મી પપ્પા મૂકવાને એમ આવ્યા હતા, પણ એ પછી તો મને નહીં લાગતું 4th કે 5th ધોરણથી તમે જાતે જ હતા ને આવતા. હું ને મારો ભાઈ બંને, અમે ભાઈ બહેન છે ને, સર્વોદયમાં જ હતા, અને કાનો પણ. કાનાને તો હું લેવા મૂકવા જતી કારણ કે એ સૌથી નાનો હતો ને ઘરમાં એટલે. અને તમને જેમ ઘરે લાવવાનું કોઈ, તો તમને મજા આવે કે તમને સ્કૂલમાં રહેવું હોય? આપણે લોકોને તો ઇન્ડિયામાં તો બે પેલું હોય ને, બપોર પાળી ને સવાર પાળી એવું કહેતા. આ લોકોને તો સવારના 9 થી તો બપોરના, સવારના 8:15 થી 9:15 થી બપોરના 3:15, એ લોકો તો એક જ પેલું હોય, બે પેલી ના હોય શિફ્ટ આ લોકોની સ્કૂલમાં. એટલે છોકરાઓને કેવું મજા આવે.
અમારે અર્લી ઉઠીને ભાગવાનું હતું, આ લોકો શાંતિથી હોય અને બપોરે 3 વાગે 3:15 ઘરે આવી જાય. અમે તો મોર્નિંગમાં બેટા 7 વાગે નીકળી જવું પડે, 7:15 યા 6:30. અમને 7 o'clock તો સ્કૂલ સ્ટાર્ટ થઈ જાય, અમારું 7 to 12 હોય. દેવમ જો, ચાલો તો દેવમ ફ્રેશ થશે અને હું મારું ડિનરની તૈયારી કરીશ. અત્યારે 4:45 જેવું થવા આવી ગયું છે. હા તો ડિનર રેડી કરી દો ને બેટા, પછી મમ્મા થોડી બિઝી છે એટલે. ઓકે, એટલે ઠંડુ નહીં થાય બેટા, હું ખાલી શાક જ બનાવીશ, હું રોટલી નહીં બનાવું. યા પછી શાક ઠંડુ થશે? શાક ઠંડુ ના થાય, ગરમ ગરમ કરી લેવાય ચોપલો. ચાલો તો અમે મળીએ થોડી વાર રહીને પછી. તો આજે મારે ડિનરમાં બને છે છોલે, પરાઠાનો લોટ બાંધી લીધો છે અને દેવમ માટે મેં સમારી લીધી છે મેંગો, જે અમારી અને દેવમની અમારા બંનેની ફેવરેટ છે. ચાલો હવે અમે એન્જોય કરી લઈએ. અને બહાર તો હજી પણ એટલો જ ધોધમાર વરસાદ છે. દેવમ રેડી થઈ ગયો છે સ્વિમિંગમાં જવા માટે. પરેંગ અત્યારે ફ્રી પડ્યા છે આજે. નહીં પરેંગ, આજે આખો દિવસ બહુ બિઝી રહે ને તમે. અને હું શું કહેવાની હતી તમને પરેંગ, હું જેની આતુરતાથી રાહ જોઈ રહી છું ને એ આવ્યું નહીં યાર. હું આજે ખરેખર અપસેટ થઈ ગઈ છું. ટ્રેકિંગ નંબર છે? કાંઈ જ નથી. મારા પપ્પાને મેં ફોન કર્યા, મારા પપ્પાને મેં કોલ કર્યો, એમણે જ્યાંથી કર્યું છે તો કે આવી જશે આવી જશે. આજે ના આવ્યું, મેં ફ્રાઈડે મારી ગરબાની ટિકિટ બુક કરી છે યાર. ચણે ચણી અમારી પાસે છે નહીં, પણ હું શું કરીશ. મને એવું હતું કે આજે આવી જાય ને, તો મેં કેટલી બધી જગ્યા કરીને રાખી કે બધું સરસ હું ગોઠવી દઉં. મારું કુરિયર તો આવ્યું નહીં આજે, બહુ મોટો દાવ થઈ ગયો કુરિયરમાં. બુધવારનું કર્યું છે, આજે ટ્યુઝડે છે એટલે કાલે એક વીક થઈ જશે. ચાલો અત્યારે જો ચેષ્ટા સંભળાય છે ટીવીમાં, અને દેવમ મારું મસાજ કરી આપે છે. થેન્ક યુ દેવમ બેટા. અને હા, હું હોમવર્ક ચેક કરું છું. કેટલા બધા કામ અમે એક સાથે કરીએ છીએ, નહીં દેવમ? દેવમનું હોમવર્ક મારે ચેક કરવાનું છે આજે. ઓ માય ગોડ, એટલું મસ્ત મજા આવે છે. નાના નાના હાથથી મસાજ કરે છે મારો દીકરો. આજે ટ્યુઝડે છે, નેક્સ્ટ ટ્યુઝડે મારો ગટુનો બર્થડે. પરંતુ તમને એવું લાગે કે દેવમ 10 વર્ષનો જલ્દી થઈ ગયો? હમ, લાગે તો ખરા. હવે દેવમ ને બેટા, હમ, દેવમ મોટો થઈ ગયો, હવે ડબલ ડિજિટ માં આવી ગયો. તો ડબલ ડિજિટ દેવમ, હવે ક્યારેય તારો એકે બર્થડે એવું નહીં હોય કે સિંગલ ડિજિટ માં હોય. કેટલો મોટો મોટો છોકરો થઈ ગયો. તો દેવમ ની જર્ની શેર કરો. એને ઇન્ક્યુબેટર માં હતો? હા, એ મને કરવી છે, પણ મારા બધા વિડીયો કલેક્ટ કરવા પડશે. આજે યાર બધું થયું નહીં મારાથી, ઘરે હતી પણ હું બહુ બિઝી થઈ. તો મમ્મા જ્યારે તમને શું કહેવાય છે, મારી પાસે ના ફોટો ગૂગલ ફોટોઝ માં કરો ને, પર એક બનાવો ને ક્લિપ, તો મસ્ત હું શેર કરું. મને ઘણા બધાની કમેન્ટ પણ હોય છે ને દર વખતે કે દેવમ ની જર્ની શેર કરજો. એવું કેવો લાગતો ને ઇન્ક્યુબેટર નાનો નાનો એકદમ, બધા જોઈને પેલો થશે ભરે ગામ જો. દેવો મને પેલું નથી કરવાનું, મગજ ફેરવી નથી નાખવાનું, રેવા દે છે બેટા. દેવમ જયારે સાવ નાનો હતો, એના વિડીયો ની ક્લિપ પણ મૂકીશું પરે, સરસ છે. નાના થોડા થોડાક વિડીયો ની ક્લિપ મૂકીશું આપણે. અત્યારે અહિયાં જો કેવો શાંતિથી મારો દેવમ છે ને ચેષ્ટા સાંભળે છે, ને આ ગમે એનિમેશન વાળી. હે દેવમ, દેવમને ઘણી બધી ચેષ્ટા આવડે પણ છે. પેલા તો સરસ રીતે ગાતો હતો જોડે જોડે, પણ હવે મને લાગે ભૂલી ગયો છે ને બેટા. ફરી માતાજીને ગરબા ને આગળ પગ ના રખે. આપણે લોકડાઉન માં સ્ટાર્ટ કરી શું ચેષ્ટા ને, હા એવરીડે સાંભળતા નહીં અમે લોકડાઉન માં ચેષ્ટા, ને અમે એવી ઘણી બધી ભગવાન નું જે હોય ને બધું અમે બહુ સાંભળતા હતા. ઘરે રહીએ એટલે પછી બધું સાંભળ્યો શાંતિથી. લોકડાઉન નો ટાઈમ પીરિયડ એ ખરેખર શું કહેવાય, ફરી ગોલ્ડન ટાઈમ પીરિયડ હતો. એમ બહુ જ મજા આવી હતી, નો ડાઉટ. એટલે મજા એટલે ઘરે હતા એટલે, કારણ કે અહીંયા એવરીડે અમે ત્યારે જોબ કરતા એટલે થોડુંક એમ લાગે કે શાંતિ લાગી, પણ એવું ખરેખર હોવું ના જોઈએ. કારણ કે ખબર છે લોકડાઉનનો ટાઈમ પીરિયડ હાર્ડ પણ એટલો જ હતો,
જેટલો એન્જોયેબલ હતો ને એટલો હાર્ડ હતો, કે જોબ નહોતી બધા પાસે, ઘણા બધા ફેમિલી મેમ્બર સીક થયા હતા અને બધું, એટલે હાર્ડ ટાઈમ પીરિયડ હતો. ચલો આજનો દિવસ પણ સરસ પસાર થઈ ગયો, આવી ગઈ છું. શું કરીશ, મને હવે ટેન્શન વધી ગયું છે કે મારી ચણિયા જોડી વાળો ફ્રાઈડે ટિકિટ બુક કરાવી છે ગરબા માં જવા માટે. નાઈટ ડ્રેસ પહેરીને ગરબા ગા, સૌથી લાઇમલાઇટ માં તું જ આવીશ. નાઈટ સ્પોટિંગ ને જો આવી જ વાતો હોય, એ બહુ ગમે ત્યારે કહીએ ને તો સિરિયસલી લે નહીં. મને ખબર નહીં ગરબાનું તો શું થશે, ટેન્શન વધી ગયું છે મારું. લેટ સી હવે પાર્સલ હોપફુલી કાલ આવી જાય તો. વરસાદના લીધે ડીલે થયું છે, મને કાંઈ જ ખબર નથી. એનીવે સારું, ચલો હવે આ વિડીયોનો એન્ડ પણ હું અહીંયા જ કરું છું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.